શરૂઆત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ બુડાસણ ગામની સીમમાં બનવા પામી છે જેમાં સર્વે નંબર બસો બાણુની જમીન જાણીતા બિલ્ડર રાજેશ ઉર્ફે રાજબાટાએ જમીન ન ચાલતા વિવાદોની વચ્ચે ખરીદી હતી આ વિવાદિત જમીન ખાલી કરાવવા ત્રણ રબારી ઈસમોને સોપારી આપવામાં આવી અને હથિયારો સાથે તેમને મોકલ્યા હતા આથી હથિયારોની સાથે ગયેલા ત્રણ ઈસમોએ બિલ્ડરના ઇશારે જમીન માલિક બે ભાઈ અને ખેતમજૂર ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો હતો જેમાં સાહીઠ વર્ષીય માલિક સુખદેવ શુક્લનું મોત નીપજ્યું હતું અને બીજો ભાઈ ગૌતમ શુક્લ અને ખેતરમજૂર ગંભીર ઘાયલ થયા હતા જોકે કડી પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસ તથા ગુનામાં બિલ્ડર રાજેશ પટેલ ઉર્ફે રાજબાટા સહિત ચાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સણ ગામે હત્યાનો બનાવ બનેલ છે ફરિયાદી પ્રવીણ બદ્રીનારાયણ શુક્લાની ફરિયાદ અનુસાર એમને અને સામેવાળા પક્ષને ગુડાસણ ગામની જમીન બાબતે વિવાદ ચાલતો હતો એક પક્ષ પાસે જમીનના દસ્તાવેજ છે અને બીજી પાર્ટી પાસે જમીનનો કબજો હતો આ બાબતનો વિવાદ ચાલતો હતો અને આ વિવાદના કારણે જગ્યા ઉપર ઝઘડો થયેલો અને ઝઘડામાં ફરિયાદીના ભાઈ સુખદેવભાઈનું મોત નિપજેલ છે આ બાબતે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તો ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ ગુરુવંદનાનો મહિમા છે તાજેતરમાં ઉજવાયેલા ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે આપણી આ પરંપરાને ઉત્સવ રૂપે ઉજવવા સંસ્કાર ભારતી કર્ણાવતી